આણંદ જિલ્લામાં આજે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેને લઈ ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખંભાત અને બોરસદમાં નોંધાયો હતો. ખંભાતમાં 14 ઇંચ જ્યારે બોરસદમાં 6 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. રસ્તાઓ જાણો કે નદી જેવા બન્યા હતા, સાથે સાથે ખંભાતમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આમ જિલ્લામાં સર્વત્ર વરસાદ થતો એક તરફ ખેડૂતોમાં રાહત ઊભી થઈ છે, ત્યારે બીજી તરફ પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકો પરેશાન થયા હતા. ખંભાતમાં સવારથી અત્યાર સુધી 16 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, પરંતુ ખંભાતમાં વિઝિટ કરી છે અને ખંભાતમાં પાણી ઓસરી ગયા છે, એટલે વોટર લોગિંગનો એને પ્રશ્ન નથી. લો લેઈંગ એરિયા જે છે ત્યાં ક્યાંક 1.5 ફૂટ જેટલું પાણી હતું મારી વિઝિટ દરમિયાન, અને એમાં પણ લોકોને 500 લોકોને સલામતીના ભાગરૂપે શિફ્ટ કર્યા છે. છેલ્લા 3 કલાકથી ખંભાતમાં વરસાદ સંપૂર્ણપણે બંધ છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. સાથોસાથ ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક SDRFની ટીમ 80થી વધારે લોકોની અહીંયા મોકલી છે, જે પેટલાદ અને આણંદ બંને સેન્ટરોમાં એ કાર્યરત છે. જરૂર પડે એમનો ઉપયોગ કરવામાં આવશે, એટલે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. પણ મીડિયાના માધ્યમથી મારે લોકોને અપીલ કરવી છે કે હજી પણ વધારે વરસાદની આગાહી છે, એટલે સલામત જગ્યાએ રહે, ઊંચાણવાળા વિસ્તારમાં રહે, અનનેસેસરી જરૂરિયાત પૂરતી જ મૂવમેન્ટ કરે અને પોતાને સલામત.